અને એમાં વરાજીના ખેતરમાં સદારામ બાપુ એ ભાગ બાંધ્યો છે, ભાગિયા તરીકે કામ કરે છે. અને એમાંથી જે સમય મળે એ સમયનો સદુપયોગ પ્રભુ ભક્તિમાં ભજનમાં કરે છે સાહેબ. એવી જબરજસ્ત મહેનત એ વરાજીના ખેતરમાં કરે છે. ને એકવાર ઘટના એવી બને છે કે રાત્રિનો પ્રહર છે અને વરાજીના કાને સદારામ બાપુના ભજનનો અવાજ સંભળાણો, અને વરાજી ચમકીને ઊભા થઈ ગયો કે સદારામને મેં તો આજે પાણી વાળવા મૂક્યો છે, આજે ચેરા વાળવાના છે, અને સદારામ ભજનમાં મારે જોવું પડે, ખેતર જઈને તપાસ કરવી પડે. અને વરાજી છે એ ભજનમાં ન ગયા, સીધા પોતાના ખેતરે પહોંચ્યા. હો જોયું તો સદારામ બાપુ તો હરિનું નામ લેતા લેતા ચેરા વાળી રહ્યા છે, મજૂરી કરી રહ્યા છે રાત્રિના પ્રહરમાં. જોયા દૂરથી સદારામ બાપુને જોયા, વરાજીને વિશ્વાસ થઈ ગયો સદારામ તો આય છે. પાછા આયા, પાછા આવીને જોયું કે આ તો સદારામનો અવાજ છે, ભજન ચાલુ હતા, હે કે આ તો સદારામનો અવાજ છે. અને લાવ કે નક્કી કરી આવું કે સદારામ છે કે બીજું કોઈ છે, ખાલી અવાજ છે સદારામનો. અને વરાજી ત્યાં જાય છે સાહેબ, અને ટોટાણામાં કોઈ ભક્તના ઘેર ભજનનું આયોજન, ને એમાં સદારામ બાપુ છે એ મીઠા મધુરા ભજન ગાઈ રહ્યા છે, ભક્તિમાં લીન થઈ. અને આ સદારામ બાપુની સામે દ્રષ્ટિ જઈ વરાજીને આમ કહેવાય, કમકમાટી છૂટી ગઈ કે આ શું, હું હમણાં જોઈને આવ્યો છું ચહેરા વાર્તા થા. પાછા વરાજી ઉપડ્યા, હો પાછા ખેતરમાં ગયા, ખેતરમાં ગયા તો વળી પાછા એનું સ્વરૂપ જોયું સાહેબ, સદારામ બાપુ હાથમાં પાવડો ને ચહેરા વાળતા હતા. વરાજી ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા સાહેબ, એને એમથી ખૂબ થયું. એમ હવારમાં ભાન આવ્યું અને સદારામ બાપુના ઘેર જઈ પગમાં પડીને કીધું, ભાઈ બાપ હું તને ઓળખી ગયો છું, હો તું તું કોઈ ઓલિયો લાગે છે, તું કોઈ પીર લાગે, તું કોઈ પેગંબર લાગે છે, હે તું જ્યાં જોવે તે મને સદારામ દેખાય છે, આજે બબે જગ્યાએ મને સદારામના દર્શન થયા, બાપ મારી ભૂલ થઈ ગઈ, મેં તારી પાસે મજૂરી કરાવી. સદારામ બાપુ કે ભાઈ તમે કોઈ બીજાને જોયા હશે, હો હું તો ચહેરા વાળતો હતો ખેતરમાં, કે નહીં નહીં મેં તમને બે જગ્યાએ જોયા, હું તમને ઓળખી ગયો. અને ત્યારે સદારામ બાપુએ પ્રતિજ્ઞા કરી હતી કે હવે ગમે એ થાય મારા ભગવત ના આ નક્કી મારા રામને આવવું પડ્યું છે, મારા ઈશ્વરને આવી મારું કામ કરવા માટે, ચહેરા વાળવા માટે, મારા ખુદ પરમાત્માને મારી લાજ રાખવા માટે આવવું પડ્યું છે. અને હવે ઘડીએ ઘડીએ જો મારા ભગવાનને તકા ખવરાવું ને તો હું ભગત મટી જાઉં, એ મારી ભક્તિ લાજે, મારે ઘડીએ ઘડીએ મારા ભગવાનને તકા ન ખવરાવાય. અને